અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2023-24 ની ચૂંટણી જંગમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. 16 જેટલા ઉમેદવાર હવે ચૂંટણી જંગમાં રહ્યા છે. આગામી દિવસોમાં આ 16 ઉમેદવારો વચ્ચે આમને સામે ચૂંટણી જંગ ખેલાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 2023 ની ચૂંટણી જંગમાં 10 બેઠક માટે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 7 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા હવે 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે સામસામે ચૂંટણી યોજાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ 2023 ની ચૂંટણી જંગમાં 10 બેઠક માટે સૌ પ્રથમ 30 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જનરલ કેટેગરીની 8 બેઠક માટે 26 ઉમેદવાર તેમજ રિઝર્વ કેટેગરીમાં 1 બેઠક માટે 3 ઉમેદવાર અને કોર્પોરેટ કેટેગરીમાં 1 બેઠક માટે 1 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. ત્યારે આગામી 23 જૂનના રોજ યોજાનાર ચૂંટણી જંગમાં 10 બેઠક માટે ચૂંટણી જંગ યોજાશે, જેમાં 8 જનરલ કેટેગરીની બેઠક જ્યારે 1 રિઝર્વ અને 1 કોર્પોરેટ બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. 1 જૂનના રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે જનરલ કેટેગરી માટેની 8 બેઠક માટે 26 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, તો રિઝર્વ કેટેગરી બેઠક માટે 3 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા, જ્યારે કોર્પોરેટ કેટેગરીની 1 બેઠક માટે 1 જ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. અને 5મી જૂનના રોજ ફોર્મ ચકાસણી કરવાની તારીખ હતી, ત્યારે 7મી જૂનના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર હતી. અને આજે 13 જૂન એટલે કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે હવે 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ફાઇનલ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ છે. 23મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે 1250થી વધુ મતદારો ધરાવતા એઆઈએમાં છેલ્લા 9 વર્ષથી સહયોગ પેનલ સત્તારૂઢ છે. છેલ્લા અગાઉના 3 વર્ષની ચૂંટણી બિનહરીફ રહ્યા બાદ ગત વર્ષે 5 વ્યક્તિ જનરલ કેટેગરીમાં ઉભા રહેતા ચૂંટણી જંગ યોજાઈ હતી, તેમાં સહયોગ પેનલ આખી જીતી હતી. ત્યારે હવે 13મી જૂનના રોજ ચૂંટણીમાંથી ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે સામસામે ચૂંટણી જંગ જામશે, ત્યારે હવે આગામી ચૂંટણીમાં કઈ પેનલનો વિજય થાય છે તે જોવું રહ્યું.